પતંગોત્સવ રેકાઈપો છે રે નાદના સાથે અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વની ડબડબા ભેર ઉજવણી. વહેલી સવારથી જ મંદિરોમાં જામી ભીડ, પવનનું જોર આખો દિવસ રહેતા પતંગ રસિયાઓમાં મજા પડી. ગોબાચોરી અંકલેશ્વર રાજપીપળાને જોડતા ગુમાનદેવ કાવેરી નદી બ્રિજમાં ગાબડું પડ્યું. 5-6 મહિના પહેલા બનેલા બ્રિજમાં સ્લેબ તૂટી પડ્યો. 4-5 ફૂટ જેટલા ભાગમાં પડેલું ગાબડું. જોખમી ડ્રાઇવિંગ અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર ઓવરલોડેડ શેરડી ભરેલ ટ્રેક્ટર ચાલકનો સ્ટંટ. ટ્રેક્ટરમાં ઓવરલોડ શેરડી ભરી હતી અને ટ્રેક્ટરના આગળના વ્હીલ અદ્દર નજરે પડ્યા. હવે સમાચાર વિગતવાર. રે કાઇપો છેના નાળ સાથે અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વની ડબડબાભેર ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી મંદિરોમાં ભીડ જામી હતી. પવનનું જોર આખો દિવસ રહેતા પતંગ રસિયાઓ મજા પડી હતી. અંકલેશ્વરમાં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વહેલી સવારે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી, જ્યારે કે રવિવારના રોજ ધનુર્માસ પૂર્ણ થતાં પંચાયતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પણ મંગળા દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત જલારામ મંદિર, રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશજી મંદિર સહિતના અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મકર સંક્રાંતિ પર્વે ગાયને ઘૂઘરી ખવડાવવાનું અનેરું મહત્વ હોવાથી રામકુંડથી ગૌશાળા ખાતે પણ લોકોએ ગાયને ઘૂઘરી ખવડાવી હતી, તેમજ ગાયને તલ ચીકી તેમજ ઘાસ આપી ગૌમાતાની પૂજા કરી. ગૃહિણીઓએ તેમના પરિવારજનો માટે પૂજા અર્ચના પણ કરી હતી. સવારથી જ ગૌશાળા ખાતે ગૌ ભક્તોની ભીડ પણ જોવા મળી હતી. હિન્દુ મહિનાની તિથિના બદલે અંગ્રેજી કેલેન્ડર વર્ષ પ્રમાણે ઉજવાતા મકર સંક્રાંતિ પર્વમાં ચાલુ વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વના રોજ પવન આખો દિવસ રહેતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાસી ઉત્તરાયણના દિવસે પણ ઢાબા હાઉસ ફૂલ જોવા મળ્યા હતા. ધાબા ઉપર ઊંધિયું, જલેબી, ફાફડા, ચીકી, બોર સહિત ખાદ્ય સામગ્રી સાથે ડીજેના તાલ સાથે ધાબા પર પાર્ટી યોજાઈ હતી અને ઉત્તરાયણ પર્વની ડબડબાભેર ઉજવણી થઈ હતી. તો મોડી સાંજે કંડીલ તેમજ ફનસ છોડાતા રાત્રિના સમયે આકાશનો નજારો ઝગમગાટ સાથે અનોખો જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પર્વ એટલે માત્ર પતંગોત્સવ જ નહીં, પણ શિયાળામાં લીલા શાકભાજીને લઈ લોકો માટે શાકોત્સવનો જેવો પણ માહોલ સર્જાય છે. ખાસ કરીને ગુજરાતની ઓળખ એવા ઊંધિયું તેમજ ઉબાડિયું ખાવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ 3,000 કિલો ઉપરાંતનું ઊંધિયું તેમજ 500 કિલો ઉપરાંતની લીલવાની કચોરી ઉપરાંત ફાફડા, જલેબી સહિત બોર અને વિવિધ વ્યંજનોની જફાત અંકલેશ્વરવાસીઓએ ઉડાવી હતી. આ ઉપરાંત અંકલેશ્વરની વિવિધ ફ્લેવરની ચીકી અને તલ લાડુ, મમરાના લાડુ સહિતની વ્યંજનોની પણ મજા માણી હતી. ઉંગલી કટ સકતી હૈ બાપુ, હો ઉંગલી કટ સકતી હૈ બાપુ, તો પતંગ ક્યાં ચીજ હૈ રે. ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા, ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા, ઉસ પતંગ કો ઢીલ દે, જૈસે હી મસ્તી મેં આયે.
અંકલેશ્વર રાજપીપળા જોડતા ગુમાનદેવ કાવેરી નદી બ્રિજ ઉપર ગાબડું પડ્યું હતું. માંડ છ મહિના પહેલા બનેલા બ્રિજના સ્લેબ તૂટી પડ્યો હતો. માન છ માસ પહેલા ખુલ્લા મુકાયેલા પુલ ઉપર ગાબડું પડતા જવાબદાર તંત્ર તથા ઇજારદારની બેદરકારી સામે આવી છે. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં સ્ટેટ હાઈવે વડાપ્રધાન ગ્રામ સડક યોજના સહિતના રોડના કામોની અંદર પુલગામમાં ભારે બેદરકારી જવાબદાર વહીવટી તંત્ર તથા ઇજારદારની બેદરકારી સામે આવી છે. કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ હાલ અદ્યતન ટેકનોલોજી હોવા છતાં વરસાદના પાણી આખા રોડ ઉપર રોડ ધોઈ નાખે છે અને જવાબદાર તંત્રની પોલ ખુલતા હોય તેમ જણાઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ઝઘડિયા તાલુકાના ગુમાનદેવના કાવેરી નદી ઉપર બનેલા પુલ ઉપર આજરોજ વહેલી સવારે ગાબડું પડ્યું હતું. આ પુલનું કામ છેલ્લા 4-5 વર્ષથી ચાલતું હતું, પરંતુ જે હાલમાં ચોમાસા દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું છે. એકદમ મંથર ગતિએ ચાલતા કામમાં જવાબદાર ઇજારદારની બેદરકારી સામે આવી રહી છે અને પુલનો એક છેડા ઉપર મસ્ત મોટું ગાબડું પડતા પુલના સળિયા સાથે આખું ગાબડું આડપાડ દેખાઈ રહ્યું છે. આડપાડનું ગાબડું પડતા ગુમાનદેવ પુલ વાહનોના આવન જાવન માટે સક્ષમ છે કે નહીં તેની સામે પ્રશ્નો ઊભા થયા છે. ગુમાનદેવ પુલનું કામ 4-5 વર્ષ પહેલાં શરૂ થયું હતું, જે માન હમણાં ચોમાસા પહેલાં પૂર્ણ થયું છે. પુલ અવરજવર માટે મુકાયાના 6 માસ દરમિયાન કેટલી વખત પુલના બંને છેડામાં ડામર રોડ બેસી જતાં પુલ વારંવાર બંધ કરવામાં આવતો હતો. પુલની કામગીરીમાં બેદરકારી બદલ જવાબદાર તંત્ર પગલાં ભરશે કે પછી સબ સલામતમાં ઇજારદારની બેદરકારી પર ઢાંક પીછોડો કરાશે એ જોવું રહ્યું. અંકલેશ્વર વાલિયા માર્ગ પર ઓવરલોડે શેરી ભરે ટ્રેલર ચાલક જોખમી સ્થળનો વિડીયો વાયરલ થયો હતો. ટ્રેક્ટરમાં ઓવરલોડે શેરી ભરી વહન થતું ટ્રેક્ટરના આગળના વ્હીલ અડધા નજરે પડ્યા હતા. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર હાલ શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે, જેને લઈ શેરડી વહન કરતા ટ્રેક્ટર અને ટ્રકો પસાર થાય છે. આ વચ્ચે ગતરોજ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો અને સતત બીજા દિવસે પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વાલિયા ચોકડી પોલીસ બંદોબસ્ત ક્રોસ કરી વાલિયા રોડ ઉપર એક પાછળ બે ટ્રેલરમાં ઓવરલોડ શેરડી ભરેલો ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, જે રોડ ઉપરથી પસાર થતાં લોકો અચરજમાં મુકાઈ ગયા હતા, જેમાં ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરના આગળના બે પૈડા હવામાં અદ્દર કરી કલા બાજી કરતા ટ્રેક્ટર ચલાવતો નજરે પડી રહ્યો હતો. એટલું જ નહીં, હવામાં તેને ડાન્સ કરતો હોય એમ બંને દિશામાં વારંવાર વળાવી પણ રહ્યો હતો, જેને લઈ ત્યાં પસાર થતા વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોએ ભારે ચર્ચા ઊભી કરવાની સાથે પોલીસે કાયદા અને આરટીઓ નિયમો અંગેના મુદ્દા સાથે કમેન્ટ પણ પાસ કરી હતી, ત્યારે પોલીસ દ્વારા અંગે જરૂરી તપાસ કરી કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. જાહેર આમંત્રણ. અતિ પ્રભાવશાળી તુરંત ફળ આપનાર શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિર, ગૌતમ ગણેશ મંદિરનો 11મો પાટોત્સવ અને નર્મદા માતાજી મંદિરનો 6ઠો પાટોત્સવ પોષ શુદ્ધ છઠ તારીખ 16મી જાન્યુઆરી મંગળવાર, ગણેશયાગ સવારે 8 કલાકે, શ્રીફળ હવન બપોરે 4:30 કલાકે, મહાઆરતી સાંજે 7 કલાકે, મહાપ્રસાદી ભંડારો સાંજે 5:30 કલાકે. ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ. સ્થળ શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિર, માંડવેશ્વર મહાદેવ મંદિર, રામકુંડ, હાંસોટ રોડ, અંકલેશ્વર. જય ગણેશ. અંકલેશ્વર તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કેમાર અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર, એમઆર પીપલ 9 થી 90% સુધીનો ડિસ્કાઉન્ટ. તો રાશાની જુઓ છો, તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે. શુભમ કે માર્ટ છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપરમાર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે. બેસ્ટ ક્વોલિટી ગ્રોસરી થી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ, બધું જ એકદમ વ્યાજબી ભાવ 9 થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે. અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ્સ મળશે, જેમ કે બાય વન ગેટ વન ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ્સ. તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કે માર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર. માનસી મોટર્સ લાવ્યા છે તહેવારો નિમિત્તે ખાસ નવા સ્કૂટર અને બાઇક. ઇન્ડિયાના સૌથી વધુ વેચાતા અને કરોડો લોકોની પસંદ અને વર્ષોથી ભરોસાપાત્ર બ્રાન્ડ એટલે હોન્ડા એક્ટિવા. તથા હોન્ડા સિટી 110 તેમજ હોન્ડા સાઇન
સ્કૂટર બોલે તો એક્ટિવા, એફઆઈ એન્જિન સાથે 110 સીસીનું ફેમિલી સ્કૂટર, તેમજ સીડી 113 કમાલની માઇલેજ સાથે, ઉપરાંત હોન્ડા સાઇન, હોન્ડા યુનિકોર્ન. સ્કૂટર બોલે તો એક્ટિવા, માનસી મોટર્સ, રાજકમલ આર્કેડ, મેગા ઓટોમોબાઇલ્સની સામે, સ્ટેશન રોડ, જીઆઈડીસી, અંકલેશ્વર. મોબાઈલ 9272-85-600. સિટી બ્રાન્ચ, શોપ નંબર 1-2-3, નગરપાલિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, અંકલેશ્વર. મોબાઈલ 7575800290. માનસી મોટર્સ. કોમી એકતાના ભાઈચારાના પ્રતિક સમાન હઝરત સૈયદ અબ્દુલ હલીમસા દાતા ભંડારી દરગાહ શરીફ ખાતે ઉર્સની ઉજવણી કરાઈ હતી. હઝરત સૈયદ અબ્દુલ હઝીમ હલીમસા દાતા ભંડારી નો 440મો સંદન શરીફનો ઉર્સ શરીફની સાદગીભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના સુપ્રસિદ્ધ સુફી સંત અને કોમી એકતાના પ્રતિક સમાન અંકલેશ્વરના સહેનશા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી રહેમતુલ્લા અલયે 440મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદો સાદાત તથા હજારો એકદીત મંડોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ ઉપર પ્રથમ સંદલ શરીફ સજ્જાદીન સિંહ, હજરત સૈયદ મનસુર અલી ઇનામદાર, સૈયદ ડોક્ટર ફરાઝ ઇનામદાર, સૈયદ રફિકુદ્દીન પીરસદાદા, સૈયદ અબ્દુલ કાદિર બાવા ઉર્ફે છોટુ બાવા, સૈયદ મોઇન બાવા, સૈયદ ગ્યાસુદ્દીન બાવા, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ અરશદ કાદરી બાવા, સૈયદ જિયાઉદ્દીન બાવા, સૈયદ આરિફ બાવા, પૂર્વ નગરસેવક સૈયદ અટીક બાવા, સૈયદ આમિર બાવા, સૈયદ નાસિર બાવા, સૈયદ જલાલુદ્દીન બાવા, સૈયદ સફી બાવા, સૈયદ કાદરી રફીક બાવા, સૈયદ હસર વજીફદાર, સૈયદ અનિસુદ્દીન કુરેશી અલહાસમી વગેરે સૈયદો સાદતના મુબારક હાથોથી સંદલ શરીફો દુરુદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અને અકીદા મંડોની હાજરીમાં ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ સૈયદ સાદતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશમાં ચેન સુકૂન અને સમૃદ્ધિ અને ઉન્નતિ સાથે લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે, જિંદગી ગુજારે તે માટે દુવાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, નગરપાલિકા દ્વારા સંપૂર્ણપણે સહયોગ આપવામાં આવ્યો હતો. તે બદલ ઉર્સ કમિટી દ્વારા તમામ નામી અનામી લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર દરગાહ શરીફના તમામ વિસ્તારમાં રોશનીમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. આ સંદલ શરીફ તથા ઉર્સ શરીફમાં કસબાતીવાડ યંગ કમિટી, કાગડીવાડ યંગ કમિટી, ભટવાડ યંગ કમિટી, સોલારવાડ યંગ કમિટી સહિત વિવિધ કમિટીઓ દ્વારા સંદલ શરીફની પેશકી કરાઈ હતી. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પિન્નુબાલા, સાનુ મિર્ઝા, મૌલાના ગુલરેઝ કાનુગા, ફારૂક શેખ, એડવોકેટ સાદિકભાઈ મુજાવર વગેરે મઝાર શરીફ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફ પછી મહેફિલે સમાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દરગાહના સજ્જાદાદનસિંહ સૈયદ મનસુર અલી ઇનામદારે સંદલ શરીફ તથા ઉર્સ શરીફની તમામ પ્રજાજનોને મુબારકબાદી આપી હતી અને જણાવ્યું હતું કે દેશ દુનિયામાં રહેતા તમામ પ્રજાજનો કોમી એકતા, ભાઈચારો અને સુખી અને સમૃદ્ધિથી રહે અને તમામ લોકો ખૂબ તરક્કી કરે અને આબાદ રહે તેવી દુઆઓ ગુજારી હતી. આ પ્રસંગે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પટેલા પુત્ર ફૈઝલ પટેલે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી. શહેરની મધ્યમે ધાબા પર પહોંચી પતંગ રસિયા સાથે પતંગની મજા માણી હતી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે અંકલેશ્વર ખાતે મરહૂમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ પતંગોત્સવની મોજ માણવાનું ચૂક્યા ન હતા. કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલા સાથે કાગડીવાડ વિસ્તારમાં પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની તેમજ સાથી મિત્રો સાથે ત્યાં પહોંચ્યા હતા અને ધાબા ઉપર પતંગ ચગાવી ઉત્સવની મજા માણી હતી. એટલું જ નહીં, ગુજ્જુઓને ઉત્તરાયણની તો શીખ સમાજને લોહડીની અને સાઉથ ઇન્ડિયન સમાજને ઓણમની શુભેચ્છાઓ પાઠવી હતી. આજ મકર સંક્રાંતિ, લોહરી ઓર પોંગલ કે લીએ જો તીનો ત્યોહાર હૈ, મેં સભી દેશવાસીઓ ઓર ગુજરાત કે ખાસકર હમારે ભાઈઓ ઓર બહેનો કો શુભકામનાએ દેના ચાહતા હું. આજ કા દિન બહોત મહત્વપૂર્ણ હૈ ઓર મેં સભી લોગો સે અપીલ કરના ચાહતા હું કે હમ ખુશી સે રહે ઓર સબ લોગ ભાઈચારે સે હમ યે તીનો ત્યોહારો કો સેલિબ્રેટ કરે. મેં ખાસ કરકે હમારે ભરૂચ કે સભી નાગરિકો કો શુભકામનાએ દેના ચાહતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી
તમામ ધાર્મિક સ્થળને સ્વચ્છ અને સુઘડ બનાવવાના આહવાન અંતર્ગત ધાર્મિક સ્થળોના સાફ સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન દેશમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજ સ્વૈચ્છિક સંસ્થાથી જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ મકર સંક્રાંતિના પવિત્ર દિને વોર્ડ નંબર 1 આવેલા જગન્નાથ મંદિર ખાતે સાફ સફાઈ કરી આ તમામ ધાર્મિક સ્થળોના સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મારુતિ ઇલેક્ટ્રોનિક્સ રજૂ કરે છે ઇલેક્ટ્રિક હોમ એપ્લાયન્સીસ આઇટમનો શોરૂમ જીઆઈડીસી તેમજ અંકલેશ્વરમાં. સેમસંગ તેમજ લોયડ કંપનીના એર કન્ડિશન, કલર ટીવી, એલઈડી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, મ્યુઝિક સિસ્ટમ તેમજ નટરાજની ઘરઘંટી, આઈએમસી કંપનીના વોશિંગ મશીન અને માઇક્રોવેવ ઓવન. મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, જીવનદીપ આર્કેડ, એશિયન પેન્ટ ચોકડી પાસે, જીઆઈડીસી, અંકલેશ્વર. મુખ્ય શાખા મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, સેશન રોડ, બ્રિજનગર પાસે, અંકલેશ્વર. સેન્ચુરિયન, કલોન, ઇઝી સ્લીપ, સ્વીટ ડ્રીમ, સ્લીપ વેલના સ્પ્રિંગવાલા તેમજ ફોર્મ મેટ્રસ હાજર સ્ટોકમાં જોવા મળશે. આપના ઘરને સજાવવા માટેના પડદા તથા સોફા સેટ ડિઝાઇનર કારીગરો દ્વારા બનાવી આપવામાં આવશે. નેટ્રોન મચ્છર જાળીના સ્પેશિયાલિસ્ટ તેમજ ઘરના પડદા પાઇપ સોકેટ સાથે ફિટિંગ કામ કરી આપીશું. અમારી પાસે ગાર્ડન નેટ તથા પીવીસી અને વુલન કાર્પેટ પણ હાજર સ્ટોકમાં મળશે. ભારતની ખ્યાતનામ કંપનીના સોફા કાપડ, પડદા કાપડ તેમજ સોફા રો મટીરિયલ્સ મળશે. તેમજ જૂના સોફા અમો રિપેર પણ કરી આપીશું. સાથે રિવોલિંગ ચેર નવી તથા રિપેરિંગ કરી આપીશું. રિક્ષા, જીપ, મારુતિ કાર જેવી દરેક ફોર વ્હીલ ગાડીનું લાઇનિંગ કામ તેમજ ગાડીના રેક્ઝિન, કાપડના વોશેબલ પાર્કિંગ કવર પણ મળશે. તો હવે માનશો ને કે ગાડી અને ઘર સજાવવાનું એકમાત્ર સ્થળ એટલે આશા રેક્ઝિન હાઉસ. અમો ઇન્ડસ્ટ્રીયલ રો મટીરિયલના વેપારી તેમજ દરેક કારીગર વર્કરને પણ આવકારીએ છીએ. તો અમારું નવું સરનામું નોંધી લેશો, આશા રેક્ઝિન હાઉસ, અમી હોસ્પિટલની પાછળ, જેપી ટાવર, અંકલેશ્વર. મોબાઈલ 94-261-25-162, 97-263-22-565. આશા રેક્ઝિન હાઉસ. બ્રહ્માણી ઇલેક્ટ્રિક સેલ્સ એન્ડ સર્વિસ, ધરતી પુત્રોના વૈભવને ઉન્નત શિખરો સુધી પહોંચાડવાનું અમારું છે લક્ષ્ય, અમારો છે ધ્યેય. બ્રહ્માણી ઇલેક્ટ્રિક સેલ્સ એન્ડ સર્વિસ, સબમર્સિબલ પંપસેટના ઓથોરાઇઝ ડીલર તેમજ ભરૂચ જિલ્લાનું એકમાત્ર રિપેરિંગ રિવાઇન્ડિંગનું આધુનિક વર્કશોપ. અંકલેશ્વરમાં સબમર્સિબલ પંપસેટ, પીવીસી પાઇપ ફિટિંગ્સ તેમજ કેબલ્સના અધિકૃત વિક્રેતા, ભારતની ખ્યાતનામ કંપનીઓ જેવી કે કેએસબી, વરુણ, અરોમા, એરોબિન, ફિનોલેક્સ,
ડ્યુટ્રોન કંપનીના ઓથોરાઇઝ ડીલર, બ્રહ્મણ ઇલેક્ટ્રિક સેલ્સ એન્ડ સર્વિસ, જ્યાં આપને મળશે વિવિધ કંપનીના સબમર્સિબલ પંપ સેટ, ફિનોલેક્સ કેબલ અને ફિટિંગ, રિવાઇન્ડિંગ વાયર, ડ્યુટ્રોન પીવીસી પાઇપ અને ફિટિંગ તેમજ જીઆઈ આઈએસઆઈ ફિટિંગ તેમજ ઇન્સ્યુલેશન મટીરિયલ, 4-12 ઇંચ બોરિંગના મિશ્રણ તેમજ એક્સ કોમ્પ્રેસરથી બોર સાફ કરનાર, ભરૂચ જિલ્લાનું એકમાત્ર એવું સ્થળ જ્યાં એગ્રીકલ્ચર, ડોમેસ્ટિક તેમજ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રની ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપલબ્ધ છે. બ્રહ્માણી ઇલેક્ટ્રિક સેલ્સ એન્ડ સર્વિસ, 8 સીવન કોમ્પ્લેક્સ, એચડીએફસી બેંક સામે, જુના વિસ્તાર, હાઈવે નંબર 8, અંકલેશ્વર. ફોન નંબર 0-24-42-17-31, મોબાઈલ નંબર 98-241-46-883 તેમજ 99-791-38-931. બ્રહ્માણી ઇલેક્ટ્રિક સેલ્સ એન્ડ સર્વિસ. અંકલેશ્વર નગરપાલિકા અને વન વિભાગે નિર્દોષ જીવ બચાવવા ક્યાંક યોજ્યો હતો. અંકલેશ્વરમાં વન વિભાગ તેમજ સેવાભાવી સંસ્થાઓની જીવદયા પ્રેમીઓએ સામાજિક અગ્રણીઓ અંકલેશ્વર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓ માટે રેસ્ક્યુ અભિયાન શરૂ કરી સારવાર માટે શાલીમાર નર્સરી ખાતે લાવવામાં આવ્યા હતા. તો પાલિકા પ્રમુખ વિનય વસાવાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા જવાહર બાગ વિશેષ રેસ્ક્યુ કેમ્પ યોજાયો હતો. તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાંથી ઉત્તરાયણના દિવસે પતંગની દોરીમાં કપાયેલા અબોલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર આપી હતી. વિવિધ સ્થળેથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી શાલીમાર નર્સરી ખાતે લઈ આવી સારવાર આપવામાં આવી હતી. તેમને મુક્ત કરવાની તજવીજ પણ આરંભી હતી. અંકલેશ્વરમાંથી અનેક પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જ્યોત્સનાબેન રાણા સહિતના સભ્યો ઉપસ્થિત રહી જીવદયા પ્રેમીઓને પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉપરાંત શાલીમાર નર્સરી ખાતે પણ પક્ષીઓ માટે સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. તો જીઆઈડીસી વિસ્તારમાં વન વિભાગ દ્વારા જીવદયા પ્રેમી સાથે વિવિધ વિસ્તારમાં પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા મબલખ રીતે ઊભી કરવામાં આવી હતી. ત્યાં જ કેન્દ્રિત કરી તેમના જીવ બચાવવાના અનોખા પ્રયત્ન પણ કરવામાં આવ્યા હતા. મોહિત રાણા, એનિમલ લવર, અંકલેશ્વર. આજરોજ જે ઉત્તરાયણનો પાવન પર્વ દિવસ છે તેમાં ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે. આપણે જે ઉત્તરાયણના જે દોરા હોય છે તેનાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે. તેના માટે એનિમલ લવર અંકલેશ્વર ટીમ દ્વારા જવાહર બાગ ખાતે એક પક્ષીઓનું કરુણા અભિયાનનો સારવાર માટેનો કેમ્પ આયોજિત કરવામાં આવેલ છે. આ કેમ્પ ઘણા વર્ષોથી અમે આયોજિત કરતા આવ્યા છે અને ઘણા પક્ષીઓનો જીવ પણ બચાવ્યો છે. તો અંકલેશ્વરની તમામ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે જો તમે કોઈ આવા પક્ષીઓને દોરામાં વિતરાયેલા કાં તો ઘાયલ જોવા મળે તો તમે અમારો કોન્ટેક કરી શકો છો. અમારો કોન્ટેક નંબર પણ આપેલ છે અને તમે સારવાર હેઠળ અહીંયા તાત્કાલિક લાવી પણ શકો છો. અમે તે પક્ષીઓની પ્રાથમિક સારવાર કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમે તેમને જમા કરાવીએ છીએ અને તેઓની 3-4 દિવસની રિકવરી બાદ પાછા તેઓના વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે, જે બદલ અમે ઘણો સપોર્ટ કરીએ છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તથા નગરપાલિકાના સહયોગથી પણ આ કાર્ય અમારું ચાલી રહ્યું છે. તો આપ સૌ નગરજનોને વિનંતી છે કે તમને આવું કોઈ પક્ષી દેખાય તો તાત્કાલિક અમને જાણ કરો કાં તો અમારા સેન્ટર પર લાવી એની પ્રાથમિક સારવાર કરાવો. નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ભરૂચ જિલ્લા ટીમ દ્વારા ટલી ચીકી અને લાડુનું વિતરણ કરાયું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા અંકલેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળામાં બાળકોને મકર સંક્રાંતિ નિમિત્તે તલની ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાર્ડન સિટી રોડ ઉપર આવેલા શાળા ખાતે વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ ખાતે રહેતા વિદ્યાર્થીઓને પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહી સ્વહસ્તે વિતરણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હસોદ તાલુકાના પાંચોલી ગામ ખાતે વાસ્તે ગાસ્તે કળશ યાત્રા નીકળી હતી. ગામના તમામ લોકો ભગવાન અંગે રંગાને જય શ્રી રામના જયઘોષ સાથે સમગ્ર ગામ રામમય બન્યું હતું. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશમાં શ્રદ્ધાભેર કળશ યાત્રા નીકળી રહી છે. ત્યારે હાંસોદ તાલુકાના પાંજોલી ગામ ખાતે કળશ યાત્રા નીકળી હતી. જો કે આ કળશ યાત્રામાં ગામના ગ્રામજનોએ ભગવા રંગે રંગાયા હતા. આ કળશ યાત્રા સાથે ગ્રામજનો દ્વારા પ્રભુ શ્રીરામની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી અને જય શ્રીરામના જયઘોષ સાથે વાજતે ગાજતે કળશ યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સમગ્ર ગામ શ્રીરામમય બની ગયું હતું. આ કળશ યાત્રામાં ગામના બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો ભારે ઉમંગ સાથે જોડાયા હતા. પટ
પતંગોત્સવ રેકાઈપો છે રે નાદના સાથે અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વની દબદબા ભેળ ઉજવણી. વહેલી સવારથી જ મંદિરોમાં જામી ભીડ, પવનનું જોર આખો દિવસ રહેતા પતંગ રસિયાઓમાં મજા પડી. ગોબાચોરી અંકલેશ્વર રાજપીપળાને જોડતા ગુમાનદેવ કાવેરી નદી બ્રિજમાં ગાબડું પડ્યું. 5-6 મહિના પહેલા બનેલા બ્રિજમાં સ્લેબ તૂટી પડ્યો. 4-5 ફૂટ જેટલા ભાગમાં પડેલું ગાબડું. જોખમી ડ્રાઇવિંગ અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર ઓવરલોડેડ શેરડી ભરેલ ટ્રેક્ટર ચાલકનો સ્ટંટ. ટ્રેક્ટરમાં ઓવરલોડ શેરડી ભરી હતી અને ટ્રેક્ટરના આગળના વ્હીલ અદ્દર નજરે પડ્યા. આ સાથે જ આજના સમાચાર સમાપ્ત થાય છે. ફરી મળીશું. નમસ્કાર.